સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. જગદંબાને જપતા મારું
Thank you.
મહાદેવજી સાથે પાકા, મહાદેવજી પાસે બધા દેવતાઓ ગયા ને પછી ભગવાન માની ગયા ને બંનેના લગ્ન થયા, ભગવાનની જાન ગઈ છે. બપોરે તો સમય નહોતો પણ અત્યારે મહાદેવજીની જાન જોઈએ કે મહાદેવજીની જાન કેવી હતી. મહાદેવજીની જાનમાં ભૂતો પ્રેતો આ સહિત મહાદેવજીની જાન નીકળી છે અને એવો વરઘોડો આજ સુધી કઈ નીકળ્યો ન હોય. એમાંય મહાદેવ પાછળ ફરીને બેઠા, એક તો નંદી, નંદીમાં પાછળ થઈને બેઠા, એમાં એને ત્રિશુલ ભરાયું મહાદેવજી અને નંદી ભડકો છે એ મહાદેવજી પાછા નીચે ભેડ્યા, પાછા મહાદેવજીને ઉપર ચડાવ્યા. ભૂત પ્રેત ને બધા કહે કે મહાદેવજીની સાથે જશું તો આપણું થોડુંક નીચું થશે, એ તો જેમ તેમ હોય, આપણે પેલા હોય જાય. બ્રહ્માજી પેલા જેનું હંસ લઈને ગયા, ત્યાં તો બધા આખું સ્વાગત કરવા આવ્યું હિમાચલ, કે આવી ગયા વરરાજ આવી ગયા. એ તો ઉપરથી એકદમ શ્વેત કલરના વસ્ત્ર ધારણ કરેલા છે, આખું હંસ પણ શ્વેત છે ને એમાંથી ઉતરા બ્રહ્માજી. અમુક લોકો તો ભેટો આપી દીધી કે ઓહો વરરાજા જ લાગે, સ્વાગત કરી લીધું કે વરરાજા નહીં અમે તો જાનૈયા છે. ઓહો આ જાનૈયા આવા છે તો વરરાજા કેવા છે? ક્યાં તો વિષ્ણુ આવ્યા ગરુડ ઉપર. કોઈને લાગ્યું કે આ જ વરરાજો લાગે. અમુક લોકો તો તાલીઓનો નાદ સાથે સ્વાગત કરી લીધું કે આવી ગયા આપણે જમૈરાજ. ખબર પડી કે હું વરરાજો નહીં, હું તો જાનૈયો છે. બધા કે ઓહો વરરાજો કેવો હશે. અને વરરાજાની જાન આવી, આગળ ભૂતડાઓ પ્રેતડાઓ અને બધા નાચતા નાચતા મહાદેવજીની જાનમાં આવે. હે આવી આવી તે જગરી જાન શિવજી પરણે છે, આવી આવી તે જગરી જાન શિવજી પરણે છે, બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે, ભગવાન શિવજી પરણે છે. હીરા પણ ગલે ફૂલડાના તોરણ ઝૂલે, હીરા પણ ગલે ફૂલડાના તોરણ ઝૂલે, જો વિશ્વ કર માય મંડપ મોઘા ભૂલે, જો વિશ્વ કર માય મંડપ મોઘા ભૂલે, કરે છે સન્માન શિવજી પરણે છે, ભગીરી કરે છે સન્માન શિવજી પરણે છે. મહાદેવજી પરણવા માટે નીકળ્યા છે, નંદી ઉપર સવાર થઈ ધર્મનું પ્રતિક લઈને. જય હો, ઉતડા પ્રેતડાઓ નાચવા માંડ્યા. આજ મહાદેવના લગ્ન છે, આમાં જે નાચી લઈને એ મહાદેવજીના લગ્નમાં નાચી લઈ ભૂત પ્રેત ન બનવું પડે. આપણે ભૂત પ્રેત ન બનીએ એટલે સાચ કરે કાન શિવજી પરણે છે, નાચે ભૂતો પિસાચ કરે કાન શિવજી પરણે છે, આવી તે જબરી જાન શિવજી પરણે છે, આવી તે જબરી જાન શિવજી
ભૂત પ્રેત આવ્યા, પાવડર ની જગ્યાએ ભસ્મ લગાડ્યો છે અને ભગવાને આખા શરીરમાં ભસ્મ લગાડ્યું. કહેવા માંગે છે કે લગ્નમાં જાઉં ત્યારે મારે વિચાર કરવો છે કે મારે વૈરાગ્ય જીવનમાં લઈ આવવું છે. આ લગ્ન જીવન કોઈ ભોગનું સાધન નહીં, વૈરાગ્યનું સાધન છે, એટલે ભસ્મ લગાડી છે. મહાદેવજી અહીંયા મસ્તક ઉપર સર્પ લગાડ્યો છે કે માથા ઉપર મૃત્યુ નાચે છે, એ ભય હંમેશા રહેવો જ જોઈએ. સામે મૃત્યુ હોય તો તમને આશક્તિ કહેવાય માની થાય. મહાદેવજીએ જે ખોપરીની માળા ગળામાં પહેરેલી છે એ બતાવે છે કે આ ખોપરીની માળા ધારણ કરી છે, આ મસ્તકની કોઈ કિંમત નથી. જ્યાં ઝૂકી જાય તો જ મસ્તકની કિંમત છે. ડાક ડમરૂ નકારાને નોબત વાગે, ડાક ડમરૂ નકારાને નોબત વાગે, છોટા બાલુડા કાઈ ભડકી ભાવે, છોટા બાલુડા વો ભડકી ભાવે, છોટા દેવી ભૂલા છે માન શિવજી પરણે છે, શિવજી પરણે છે, આવી જબરી જાન, આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે, આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. માતા પરણે ને છોરો મંગળ ગાવે, માતા પરણે એવું જાણીને આજ મને આનંદ થાય, ભગવતે ભવાની ભગવાન શિવજી પરણે છે, ભગવતે ભવાની ભગવાન શિવજી પરણે છે, આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે, આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. માને સંગે ભગવાન શિવજી પરણે છે, બ્રહ્મા સંગે ભગવાન શિવજી પરણે છે. મહાદેવજીની જાન ગઈ છે. ભયંકર ભૂતો પ્રેતોને જોઈને જે પોખવા આવેલા મેનાજી ગભરામણમાં પડી ગયા. ગભરામણમાં મેનાજી તો ત્યાં સુધી કહ્યું કે જે કંઈક કરવું પડે, બાકી હું મારી દીકરીને આની સાથે નહીં પરણાવું. હાથમાંથી લોટી ઘા થઈ ગઈ, દીવો હતો એ બુજાઈ ગયો, અપસુકનો થયા. એટલે પછી નારદજીએ ખૂબ સમજાવ્યા, છેલ્લે લગ્ન થયા ત્યારે ગોત્રનું પૂછવામાં આવ્યું, ગોત્ર ક્યુ છે ભગવાન ભોળાનાથનું? પણ હજી તો કંઈક બોલે કે ક્યુ ગોત્ર, કે નારદજી કે મને ખ્યાલ છે ઓમ ગોત્ર છે, એનો જેનો જન્મ જ નથી એનું ગોત્ર શું હોય? અને મહાદેવજી જે માં પાર્વતી સાથે જે ફેરા લીધા એ ફેરા પદ્ધતિ પ્રમાણે આપણે લગ્ન કરીએ છીએ, મહાદેવજીની પદ્ધતિ પ્રમાણે લગ્ન કરીએ છીએ. જે મહાદેવજીની લગ્ન પદ્ધતિમાં એવું છે કે મહાદેવજી ત્રણ ફેરામાં આગળ રહ્યા હતા, ચોથા ફેરામાં પાર્વતીને આગળ કરી દીધા. શિવપુરાણમાં છે કથા, પણ વૈદિક પદ્ધતિ પ્રમાણે ત્રણ ફેરામાં સ્ત્રી આગળ રહી અને ચોથા ફેરે પારસ્કર ગુહ્ય સૂત્રમાં એમ આવે. ચોથા ફેરે એમ કહી દે કે ધર્મ અર્થ કામમાં હું આગળ રહીશ, પણ મોક્ષમાં તમે આગળ રહ્યો, હું તમને સમર્પિત થયેલી છું. અને એ ભોળાનાથે કહ્યું કે મોક્ષની તો વાત તમે જ મારા માટે સર્વસ્વ છો, એટલે તમે આગળ રહ્યો. ત્રણ ફેરામાં ભગવાન ભોળાનાથ, પણ મોક્ષની વાત આવે એટલે મોક્ષ અપાવનારી પણ તું જ છે હે ભગવતી, ભગવતીને આગળ રાખ્યા. અને જયારે ફેરા પૂરા થયા ને પછી જયારે વિદાય આવી, ત્યારે વિદાય સમયે હિમાચલ જેવો હિમાચલ પણ રડી પડ્યો.
અને એ વિદાય ટાણે હિમાચલે એટલી બધી એક સુંદર વ્યવસ્થા ગોઠવી કે એક બ્રાહ્મણની પત્નીને બોલાવ્યા છે અને વિદાય થતા પાર્વતીને બોધ આપ્યો છે. આ નોંધની બોધ છે. બ્રાહ્મણની પત્ની માથે હાથ મૂકી અને માં પાર્વતીને કહે છે કે દીકરી સાવિત્રી, શતરૂપા, લોપા મુદ્રા, અનસુયા આ બધી સતીઓ કહેવાય. આ સતીઓ એવા માટે કહેવાય કે પાતિવ્રત્ય ધર્મનું એને પાલન કર્યું છે. જે સ્ત્રી પાતિવ્રત્ય ધર્મનું પાલન કરે ને એના માટે બધું સૂક્ષ્મ બની જાય છે, કઈ દુર્લભ રહેતું જ નથી એ સ્ત્રીઓ માટે. અને બેટા પતિને ભોજન કરાવ્યા બાદ ભોજન કરી દેવું, આ પાતિવ્રત્યનો નિયમ છે. પતિ પેલા એ તો 9 વાગે આવે, આપણે જમી લે વૈશાળા સાથે, એવુંની પતિ જમી લે પછી જમવું જોઈએ. પતિ જ્યાં સુધી ઉભા હોય ત્યાં સુધી પત્નીએ બેસવું ન જોઈએ. જે પતિવ્રતા નારી છે એના વડીલો, એના સસરા, એના પતિ જ્યાં સુધી હોય ત્યારે એને જાહેર સભામાં વધારે પડતા ખિલખિલાટ હસાય નહીં, મોટે મોટે દાંત ન કઢાય, ઊંચેથી બોલાય નહીં. અને પતિનું નામ કોઈ દિવસ નહીં લેવું. નામ છે એનો નાશ છે, તો મારા પતિનો મારી પહેલા નાશ ન થાય એટલે પતિનું નામ પોતે ન લે. અને વિદેશ જ્યારે પતિ જાય, પતિ વિદેશ જાય, વિદેશ જાય ત્યારે એ શ્રંગાર ન કરે. નિયમો છે. પારસ્કર ગુહ્ય સૂત્ર કહે કે જેનો પતિ વિદેશ ગયો હોય, જેનો પતિ બહાર હોય, એ પત્નીઓએ મોટા મોટા ઉત્સવમાં ભાગ ન લેવાય, મોટા મોટા શ્રંગાર ન ધારણ કરાય. પરગે હે યાનમ, બીજાના ઘરે વારંવાર જવાય નહીં, કારણ કે કોઈ સાથે મસ્કરીનો વ્યવહાર પણ ન કરાય. એક પ્રથા ઘૂસી ગઈ છે આપણી સંસ્કૃતિમાં ભાભી સાથે મજાક કરવાની. પણ ભાભી તમારા કોઈ હોતા નથી મજાક કરવાનું સ્થાન, ભાભી તમારા માતા સમાન કહેવાય. 5 માતાઓનો ધર્મશાસ્ત્રમાં ઉલ્લેખ કર્યો છે, એમાંની એક માતા છે એ તમારા ભાઈની પત્ની છે. રાજપત્નીર ગુરુર પત્ની ભાતૃપત્ની તથૈવ ચ પત્ની માતા સ્વમાતા ચ પંચૈતે માતરસ્તુતઃ. રાજપત્ની રાજાની પત્ની રાજમાતા કહેવાય. ગુરુર પત્ની ગુરુની પત્ની ગુરુમાતા કહેવાય. ભાતૃપત્ની તથૈવ ચ ભાઈની પત્ની ભાભી માતા કહેવાય. પત્ની માતા પત્નીની માતા એટલે સાસુ માતા કહેવાય. અને સ્વમાતા જ પોતાની માં, 5 માં ગણવી. જે ભાભીને આપણે માનું સ્વરૂપ માનવાનું હોય એની આપણે મસ્કરી કરીએ, આની સાથે હસવાની વાતો કરીએ. એટલે અહીંયા એટલો જ ભાવ છે કે તમારે તમારા વડીલો પ્રત્યે માન રાખજો. પતિ વિદેશ જાય તો શ્રંગાર નહીં કરવો, દરવાજા ઉપર ઊભું નહીં રહેવું. પતિવ્રતા નારી તારો પતિ નો પડછાયો થઈ રહેજે સદાય સાથે, રહેજે સદાય સાથે. સોહાગી કહું કોસે થામા કંકણ શોભે હાથે, કંકણ શોભે હાથે. બેનારે તારી આવે ફૂલો કદીના કરમાય, દીકરી તો પારતી થાપણ કેવા, દીકરી ગાય દોરે ક્યાં જાય, દીકરી તો પારતી